વિરમબાદ આપનું સ્વાગત છે. મહત્વના સમાચાર કચ્છથી પણ મળી રહ્યા છે, જ્યાં આગળ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છના પણ અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. કચ્છમાં ભારે વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કચ્છના મોટાભાગના એવા વિસ્તારો કે જ્યાં રણમાં નદીઓ અને તળાવ જોવા મળી રહ્યો છે, કચ્છમાં ભારે વરસાદથી જળબંબાકારની આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તેના દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતી પર આપ લાઈવ જોઈ રહ્યા છો. ન્યૂઝ 18 સંવાદદાતા સંજય ટાંગ પણ અમારી સાથે જોડાવા જઈ રહ્યા છે. તેઓ પાસેથી પણ ગ્રાઉન્ડ રિયાલિટી જાણવાનો પ્રયાસ કરીશું. ગ્રાઉન્ડ ઝીરો પર સંજય પહોંચ્યા છે. આ જે દ્રશ્યો આપવામાં આવ્યા છે તે તેમના તરફથી ન્યૂઝ 18 ગુજરાતીના દર્શકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કચ્છની અંદર 110% વરસાદ અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે. કચ્છમાં ભારે વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કચ્છ એ જિલ્લો કે જ્યાં આગળ 110% વરસાદ અત્યાર સુધીમાં થઈ ગયો છે. સિઝનમાં કેટલો વરસાદ પડ્યો તેમાં કચ્છ સૌથી અગ્રેસર જોવા મળી રહ્યું છે. જે રીતનો વરસાદ થયો છે, રણ વિસ્તારની અનેક જગ્યાઓમાં પાણી ભરાઈ ગયા છે. કચ્છનું રણ દરિયો બની ગયું હોય તેવા દ્રશ્યો આ ન્યૂઝ 18 ગુજરાતી પર વધુ માહિતી મેળવીશું. ન્યૂઝ 18 સંવાદદાતા સંજય અમારી સાથે જોડાઈ ગયા છે. સંજય, હાલમાં શું પરિસ્થિતિ કચ્છની અંદર ગ્રાઉન્ડ ઝીરો પરથી આપ જોઈ રહ્યા છો? સિદ્ધાર્થ, ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ સતત ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ કરી રહી છે અને હું સીધા દ્રશ્ય આપને બતાવીશ. કચ્છના મોટા રણમાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે. આપ દ્રશ્ય જોઈ શકો છો કે ચારેકોર આ દરિયા જેવું દ્રશ્ય દેખાઈ રહ્યું છે, પરંતુ આ દરિયો નથી, રણ છે. અને ભચાઉ તાલુકામાં આવેલું આ કચ્છનું મોટું રણ છે કે જ્યાં અત્યારે પાણી ભરાયા છે. જે પ્રકારે વરસાદની આગાહી જે છે હવામાન વિભાગે કરી છે અને હજુ પણ આગામી 24 કલાક દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે દૂર દૂર સુધી જે છે 18 કિલોમીટર લાંબુ આ કચ્છનું રણ છે. સૌથી મોટું રણ, કચ્છનું મોટું રણ કહેવાય છે અને ભચાઉ તાલુકામાં આવેલું આ રણ છે. અને દૂર દૂર સુધી આપ દ્રશ્યમાં પણ નજર કરી શકો છો. આ એક્સક્લુઝિવ દ્રશ્યો જે છે કે કચ્છના રણમાં પાણી ભરાયા છે, જે પ્રકારે વરસાદ પડ્યો છે અને વરસાદના કારણે અત્યારે સ્થિતિ જે જોવા મળી રહી છે કે કચ્છના રણમાં પાણી ભરાયા છે. અને સૌથી મોટી વાત સિદ્ધાર્થ હું આપને જણાવીશ કે જ્યારે જ્યારે પાકિસ્તાનમાં પણ જ્યારે વરસાદ પડે છે ત્યારે તેના પાણી પણ જે છે આ રણમાં આવે છે, એ પ્રકારની વિગતો પણ જે છે તે અહીંયા જોવા મળી રહી છે. ત્યારે અત્યારે જે પ્રકારની સ્થિતિ કચ્છમાં જોવા મળી રહી છે અને કચ્છમાં આગાહી હવામાન વિભાગે કરી છે, ત્યારે દૂર દૂર સુધી જે દ્રશ્યો આ ન્યૂઝ 18 ગુજરાતીની ટીવી સ્ક્રીન ઉપર જે જોવા મળી રહ્યા છે તે કચ્છના મોટા રણના દ્રશ્યો છે. જો કે આ રણ જે છે તે અત્યારે પાણી જોવા મળી રહ્યું છે. દૂર દૂર સુધી જે છે તે પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જે દરિયા જેવું લાગતો આ દ્રશ્ય જે છે તે કચ્છના રણનું છે અને રણમાં જે છે તે પાણી ભરાયા છે અને પરિસ્થિતિ અત્યારે જે છે કે રણમાં પણ અત્યારે પાણી ભરાયા હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે સિદ્ધાર્થ જોવા મળી રહી છે. આભાર સંજય સમગ્ર માહિતી બદલ. તો ન્યૂઝ 18 ગુજરાતીના જે દર્શકો છે કદાચ તેઓએ પણ કચ્છમાં આ દરિયો પહેલી વખત જોયો હશે, કારણ કે જે રીતનો વરસાદ થયો છે અને ખાસ કરીને ભૌગોલિક પરિસ્થિતિના કારણે પાકિસ્તાનમાં થતો વરસાદ અને ત્યાં ભરાતું પાણી પણ કચ્છના રણ તરફ આવી રહ્યું છે, જેના કારણે આ દ્રશ્યો સર્જાયા હતા.